લુકાછુપી પછી હનીપ્રીતની 38 દિવસ પછી ધરપકડ કરવામાં આવી. હરિયાણા પોલીસ દ્વારા તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ બહાર આવે તેવી વકીલ. આખરે 38 દિવસ પછી નાસ્તી ફરતી હનીપ્રીત આવી આખરે પોલીસ સંકજામાં. છેલ્લા કેટલાય દિવસોથી બાબા રામ રહીમ જેલના સળિયા પાછળ છે ત્યારે તેમની લાડકી દીકરી હનીપ્રીત ત્યાર પછી ગુમ થઈ ગઈ હતી. પરંતુ છેવટે થાકીને પોલીસના શરણે આવવું પડ્યું. ત્યારે રામ રહીમ બાબાને પકડવામાં આવ્યા ત્યારે જે હિંસા ભડકી હતી તેના પાછળ હનીપ્રીતનો હાથ છે તેવું ડેરામાં રહેતા સાધ્વીઓ દ્વારા જણાવાયું હતું. ત્યારે બાબા રામ રહીમ આ સાધ્વીઓનું શોષણ કરતો તેનામાં પણ હનીપ્રીતની મુખ્ય ભૂમિકા હતી. ત્યારે હનીપ્રીતની 6 દિવસીય રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતા તે પોતે ક્યાંય સંડોવાયેલી, પોતે નિર્દોષ છે તેવું રટણ કર્યું હતું ત્યારે તેમને દેશદ્રોહી કહેવામાં આવી છે તે બિલકુલ ગલત છે. શું બાપ દીકરીને વ્હાલ ન કરી શકે? શું બાપ પોતાની દીકરીના માથા ઉપર હાથ ન ફેરવી શકે? ત્યારે મારા અને મારા પિતા ઉપર જે ઇલ્ઝામ લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા આક્ષેપો છે. અમારા વચ્ચે બાપ દીકરીનો જ સંબંધ છે ત્યારે મારા બારામાં જે અફવાઓ ફેલાવી રહ્યા છે તે અફવાથી પોતે પણ ડરી ગઈ છે. ત્યારે પોતાને કોર્ટની પ્રક્રિયાની પણ ખબર નથી. ત્યારે તેને જે પ્રમાણે ગાઈડ કરાઈ તે પ્રમાણે તે કરતી ગઈ ત્યારે મને જે રીતના દેખાયા છે તેવી નથી અને હનીપ્રીતે તેવું જણાવ્યું હતું. ત્યારે હું ક્યાંય છુપાઈ ન હતી અને બે ગુના મારા ઉપર આરોપ લગાવાયા છે. જેણે પોતાની જિંદગીમાં કીડી પણ નથી મારી તેના ઉપર જ્યારે દેશદ્રોહીનો ઇલ્ઝામ લાગે ત્યારે હર કોઈ ડિપ્રેશનમાં ચાલ્યું જાય છે. ત્યારે બાપ દીકરી બંને જણ નિર્દોષ છે અને સત્ય જલ્દી બહાર આવશે તેવો વિશ્વાસ હનીપ્રીતે વ્યક્ત કર્યો હતો. ત્યારે તેના બાબા ઉપર લગાવેલા તમામ આરોપો જૂઠા છે. ત્યારે તે પંચકુલા હરિયાણા પોલીસના સંકજામાં છે અને હજી પણ તેની વધુ પૂછપરછ ચાલુ છે. રિપોર્ટ બાય રમઝાન સમા અને રાજુ જોશી.